નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એન ટીવી ગુજરાતી પર મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું સત્્યોતેર વર્ષની ઉંમરે નિધન થયું છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા છેલ્લા કેટલાક સમયથી યુએન મહેતા હોસ્પિટલમાં એટલે કે ત્યાં કોરોનાને લીધે સારવાર હેઠળ હતા અને આજે એટલે કે સત્યાવીસ ઓક્ટોબરના સવારે નવ વાગે તેણે અંતિમ શ્વાસ લીધો તમને જણાવી દઈએ કે ઓગણીસો સિત્તેર થી ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ અભિનેતા હતા તેણે ઓગણીસો સિત્તેરથી અત્યાર સુધીની દોઢસોથી વધારે એટલે કે એકસો પચાસથી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું મિત્રો છેલ્લા વીસ ઓક્ટોબરે તેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાને લીધે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને સાત દિવસની અંદર કોરોનાને કારણે તેમનું નિધન થયું છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે ભારતની અંદર કોરોના પ્રસરી રહ્યો હતો ત્યારે ભાગ કોરોના ભાગનું ગીત પણ નરેશ કનોડિયાએ ગાયું હતું પરંતુ નસીબ જોગે કોરોનાએ તેનો ભોગ લીધો અને તેણે સત્યોતેર વર્ષની ઉંમરે આજે એટલે કે સત્યાવીસ ઓક્ટોબર કુનિયાને અલવિદા કહી દીધું છે તો ચાલો મિત્રો હવે જાણી લઈએ નરેશ કોનોડિયા વિશે વધારે માહિતી તેનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ને રોજ ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં થયો હતો તેની પત્નીનું નામ રીમા કનોડિયા છે અને તેના પુત્રનું નામ હિતુ કનોડિયા છે એટલે કે તેણે આજે સત્યોતેર વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમાચારથી ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે મને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપના નેતા નરેશભાઈ કનોડિયાના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે સામાજિક અને કળા ક્ષેત્રે તેનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરિત કરશે અને એવું પણ કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે પરમાત્મા તેની દિવ્ય આત્માને તેના ચરણોમાં સ્થાન દે અને તેના પરિવારને તેમજ તેના શુભચિંતકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે મિત્રો તમને જણાવી દઈએ કે નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર માનવામાં આવતા તેમજ ગુજરાતીમાં તેણે સેંકડો એટલે કે ઘણી બધી ફિલ્મોમાં કામ કરેલું છે તેના પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મનો કલાકાર છે તેમજ તેના ભાઈ મહેશ કનોડિયા પણ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સદસ્ય રહી ચૂક્યા હતા તેનું પણ હમણાં બે દિવસ પહેલાં મૃત્યુ થયું છે એટલે કે કનોડિયા પરિવારમાં હમણાં ને હમણાં બે જ વ્યક્તિનું મૃત્યુ થવાથી કનોડિયા પરિવાર સંપૂર્ણ દુઃખમાં ઘેરાયેલો છે આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઇક જરૂર કરી દેજો થેન્ક યુ